महाभारत में एक प्रसंग द्रोणाचार्य नी पासे पांडवों ने कौरवों भणी रहा छे। जात जात नी विद्याओ तेओ मेळवी रहा छे। अक्षर ज्ञान थी लगावी बाण कई रीतना फेंकवो त्यां सुधीनी बधी ज विधिओ त्यां शीखवामां आवे छे। बधी ज विद्याओ शीखवामां आवे छे। एकाणे आजना जेवुं नहोतुं के साइंस अलग ने आर्ट्स अलग ने कॉमर्स अलग ने बेचलर अलग ने पाछू मास्टर करवू छे तो वळी अलग अने पोस्ट ग्रेज्युएशन करवू छे तो अलग। कुछ नहीं, एक ज जग्या, एक ज युनिवर्सिटी अने एक ज आचार्य द्रोणाचार्य। तमाम विद्याओं निष्णात। एक दिवस द्रोणाचार्य ने विचार आव्यो के आ बधाने मैं बाणावली तो बनावी दीधा पण ए लोकोनुं कॉन्सन्ट्रेशन केवुं छे ए मारे चेक करवुं छे। कौरवों ने पांडवों ने वाराफरती बोलावे छे, हाथमां बाण अंदर तीर मुकावे अने पछी के छे जो आ सामे एक पक्षी छे एनी डाबी आंख विंधवानी छे। आपणे नाना हता त्यारे स्कूलमां पाठ आवतो तो आपणे एटले हूँ तमे तो क्यां भण्या छो, तमारा पहेलाय हूँ गुजरातीमां जयारे भणतो तो त्યારની આ વાત છે। તારે આ તીર દ્વારા એની ડાબી આંખ વિંધવાની છે અને પછી દ્રોણાચાર્ય એમને પૂછે, એ દુર્યોધન શું દેખાય છે? ઓ ગુરુદેવ તમે દેખાવ છો, આકાશ દેખાય છે નીલું નીલું, બેહી જા, ચાલ તારું કામ નથી। દુશાસન ને બોલાવ્યો, એને વળી આવા જ કંઈક નખરા કર્યા, એને બેહાડી દીધો। યુધિષ્ઠિર આવ્યા, એણે કીધું કે આ ઝાડ દેખાય છે, પાન દેખાય છે, ચાલ બેહી જા, તારું કામ નથી। એમ કરતા કરતા કોણ આવ્યો? અર્જુન। માણાવલીમાં સિરમોર, ધનુર્ધારીશું ધનંજયા એમ કહેવાય છે ગીતાની અંદર। કૃષ્ણ એમ કે છે કે ધનુર્ધરોમાં હું અર્જુન છું, એનો મતલબ એ થયો કે અર્જુન ધનુર્ધારીઓમાં સૌથી શ્રેષ્ઠ હતો। દ્રોણાચાર્યને પકડાવી દીધું બાણ, નાક તીર અને ઓલા પક્ષીની ડાબી આંખ। 105 દીકરાઓ થઈને એક પણ જો ના વિંધી શકે તો આજે મારા શીખવેલા જ્ઞાન ઉપર લોકો થૂકશે। દ્રોણાચાર્યજી આટલું પણ ના ભણાવી શક્યા? માટે બેટા આજે તો તારે આ કૌવત બતાડવાનું જ। અને અર્જુને બાણમાં તીર ચડાવ્યું, બોલ શું દેખાય છે? અર્જુન ધીરે 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 એકાગ્રતા કોન્સન્ટ્રેશનને વધારી રહ્યો છે। ગુરુદેવ ડાળ દેખાય છે, નહીં હજી નહીં ચાલે, એના પર એક પક્ષી દેખાય, યસ હજી આગળ જા, કેમેરાની અંદર ઝૂમ કરવામાં આવે એમ પોતાની આંખોને ઝૂમ કરી રહ્યો છે। અને એમ કરતા કરતા બે આંખ, નહીં બે આંખ હશે તો પણ નહીં ચાલે, ગુરુદેવ હવે ખાલી એક જ આંખ ચલાવતી। અને જ્યાં તીર ચલાવ્યું પક્ષીની ડાબી આંખ હતી એને વિંધી નાખીને પોતાના લક્ષ્યને સર કરી દીધું। બાળક નાનું હોય છે ત્યારે એનું લક્ષ્ય શું હોય છે? રમકડા એનું લક્ષ્ય હોય છે। એ જ બાળક જરાક મોટું થાય છે, સ્કૂલમાં જાય છે, આગળ કોલેજમાં જાય છે, પછીના લક્ષ્ય બદલાતા જાય છે, બરાબર છે? સ્કૂલમાં હોય ત્યારે એનું લક્ષ્ય શું હોય છે? ક્રિકેટ એનું લક્ષ્ય હોય છે। હમણાં જ ગયા રવિવારે અહીંયા ઉપર 500 બાળકોએ અતિચાર સંભળાવ્યા એના માટે ગિફ્ટ મોલ બનાવ્યો હતો। અમદાવાદમાં 1000 બાળકોએ અતિચારના ફોર્મ ભર્યા, 600 બાળકોએ આ કોરોનાની વચ્ચે પણ અતિચાર મોઢે કરીને અહીંયા આવીને સંભળાવ્યા, એથી આગળ એ જ બાળકોએ 500 જણા ઉત્તીર્ણ થયા અને એમના માટે અમે અહીંયા મોલ બનાવ્યો હતો 1000 રૂપિયાથી લગાવીને 200 રૂપિયાની આઈટમ પોતે જ પરચેસ કરવાની, મા બાપે અંદર ઇન્ટરપ્રિટર નહીં થવાનું, મેં મા બાપને નીચે પકડી રાખ્યા, છોકરાઓને કહ્યું તમે ઉપર જાઓ, એક મા બાપ ઉપર નહીં જઈ શકે, છોકરા તો જાણે રાજા બની ગયા, આ પહેલી વાર લાઈફમાં 1000 રૂપિયાનું પરચેસ કરવા મોલની અંદર ક્યાં મળે? અને તમે માનશો જે બિંદાસ કોકે ક્રિકેટની કીટ 1000 રૂપિયામાં, મને પાછળથી ખબર પડી કે એ છોકરો જેવો નીચે ઉતર્યો એટલે એના મમ્મીએ પૂછ્યું શું લીધું? આ જો ક્રિકેટ કેટલા રૂપિયાનું હતું? 1000। લલ્લુ બીજા બધા ઘણી બધી ગિફ્ટો મળત ને, આ એક લીધી એમાં 1000 રૂપિયા જતા રહ્યા, એના કરતા 200-200ની લીધીઓ તો 5 આવત કે ના આવત? બસ આ મમ્મી પપ્પાની આ જ આદત હોય, વધુમાં વધુ લાવો, પણ બોલો કે મારે શું કરવાનું વધારે લઈને, મારે રમવા માટે જે જોઈએ છે એ જ લઈ જાઉં ને। એટલે મેં મમ્મીઓને કહી દીધું કે મહેરબાની તમે જશો ને તો તમે આ કિચનમાં મને ચાલે, તારા માટે નથી તારા દીકરા માટે।
અને તમે માનશો 4.5 વર્ષની છોકરી અતિચાર બોલાવ્યો હોય, અમે નાણમ્મી દંશણમ્મી સૌથી પહેલું અને છેલ્લું બોલાવી અને પછી મોકલી 10 મિનિટમાં છોકરી નીચે પોતાનું પરચેસ કરીને. મેં કીધું આવી ગઈ? તો કે હા. લઈ લીધું? તો કે હા. મેં હવે તારી મમ્મીને કહે કે મોલમાં જઈએ ને તો 10 મિનિટમાં જે જોઈએ લઈને રવાના થઈ. ઘણા તો વિન્ડો શોપિંગ કરવા જતા હોય, ક્રિકેટની કીટ સ્કૂલમાં જાય. બાળકની ઈચ્છા હોય છે મારે ક્રિકેટર બનવું, એનું લક્ષ્ય છે. જો આજે ક્યાંય અહીંથી બપોરે જતા નહીં ભાઈ, 11 વાગ્યાની તારી ટ્રેન છે એટલે તું ક્યાંય જતો નહીં મોટેરા બોટેરામાં, કોઈ નહીં મળે. આજે બધું સુપડા સાફ થઈ ગયું. એ નરેન્દ્ર મોદી કા સ્ટેડિયમ હે, 2 ટેસ્ટ મેચ 1 મે પૂર, પેલી 2 માને બીજી 3 માં, 2 વત્તા 3 બરાબર 5.